અરવલ્લી જિલ્લાના મોડાસા ગાજણ ટોલનાકા પાસે આવેલા પેટ્રોલ પંપમાં પાણી આવતા ગ્રાહકોનો હોબાળો લ્યો, હવે પેટ્રોલ પંપમાં પણ પાણી આવવા લાગ્યું. ગાજણ મુકામે પેટ્રોલ પુરાવા આવતા એક ગ્રાહકે તપાસ કરતા પેટ્રોલની જગ્યાએ પાણી આવતા ગાજણ ગામના કાયમી પેટ્રોલ પુરાવા આવતા ગ્રાહકોને પેટ્રોલની જગ્યાએ પંપમાં પાણી આવતા ગ્રાહકોના વાહનોને નુકસાનની ભીતિથી તમામ ગ્રાહકો એકત્રિત થઈને હોબાળો મચાવ્યો. એક તરફ પેટ્રોલના ભાવ આસમાને છે પેટ્રોલ ડીઝલના, તો બીજી તરફ ભેળસેળ કરતું પાણીયુક્ત પેટ્રોલ મળી રહ્યું છે, જેને લઈને ઉબાળો મચી જવા પામ્યો છે. ગ્રાહકોના જણાવ્યા અનુસાર આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. આ બાબતે તંત્રને પણ જાણ કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં યથાસ્થિતિ જોવા મળે છે. ગાજણ ગ્રામજનોના 3000 ઉપરાંત વાહનો પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ પુરાવા આવતા હોવાનું જાણવા મળેલ છે. તે ઉપરાંત અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા હાઈવેના કારણે કેટલાય વાહનો આ પંપ પર વાહનોનું ઈંધણ પુરાવતા હોય, કેટલાક વાહનોના એન્જિનને નુકસાન પણ થયું હશે તેવી અટકળો હાલમાં તો લગાવવામાં આવી રહી છે. પરંતુ પેટ્રોલ પંપમાં પેટ્રોલના બદલે હવે પાણી આવી રહ્યું છે. આ પંપની કોઈ તપાસ કરશે કે કેમ તે પણ સવાલ છે. આ પંપ કંપનીનો હોય, ચિરાગ પેટ્રોલિયમ નામની એજન્સી ચલાવે છે અને આ એજન્સી થ્રુએ પેટ્રોલની જગ્યાએ લોકોને પાણી પધરાવી પૈસા ખેરવામાં આવતા હોવાનો ગ્રાહકો જણાવીને હોબાળો મચાવી દીધો. અગાઉ પણ પેટ્રોલમાં ભેળસેળ થતી હતી, ત્યારે હવે પેટ્રોલમાં ભેળસેળ પાણીની થઈ રહી છે અને પાણી આવતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો. હવે પેટ્રોલ પંપમાં પેટ્રોલની જગ્યાએ પાણી આપીને પૈસા પડાવતા પેટ્રોલ પંપના એજન્સી માલિકોની સામે પગલાં ભરાશે કે કેમ તે જોવાનું રહ્યું. અત્યારે હાલ ગાજણ પાટિયાના બાજુમાં ચિરાગ પેટ્રોલ પંપ આવેલો છે, ત્યાં રોજિંદા અમે પેટ્રોલ પંપ આવીને પેટ્રોલ પુરાવીએ છીએ. હરેક વખત પેટ્રોલ પુરાય છે, આજે ફેર પેટ્રોલ પુરાવા આવ્યા, અમે તો પેટ્રોલ પુરાવીને નીકળી ગયા હતા, પણ એક ભાઈ આવ્યો તો બાટલામાં પેટ્રોલ એને લીધ્યું, તો એમાં 10-20% પેટ્રોલ હતું અને બાકીનું બધું પાણી હતું. આવું વારંવાર થાય છે. એક મહિના પહેલો આ પણ પ્રશ્ન બન્યો હતો, આવો છે પણ 3 મહિના એના 1 મહિના પછી પાછું અત્યારથી 1 મહિના પહેલો પણ પ્રશ્ન બન્યો હતો. અમે રજૂઆતો ઘણી કરી હતી તો પણ આનો કોઈ નિર્ણય આવ્યો નથી કે કોઈ નિવારણ પણ થયું નથી. અધિકારી કોઈ એક્શન લેવા માંગતા નથી. અને હાલ તમે જોઈ શકો છો આ પેટ્રોલ આ બધું તમે જોઈ શકો છો. અને મીડિયાની હાજરીમાં નજર સામે કઈ બધું બહાર કાઢ્યું અને બહાર નીકળ્યું, બધાએ જોયું છે. અને આ લોકો પછીથી 20 બાઇક બંધ થઈ ગઈ છે, એ લોકોની રોજીનો પ્રશ્ન છે. અત્યારે કામ ધંધાવાળા લોકો છે, ડેલીનો આ પ્રશ્ન થાય છે, આ લોકોને કોઈ એક્શન લેતા નથી. અત્યારે હાલ રોજી રોટી વાળા અમે ગેલા માણસો પાછા આવ્યા છે. આ બધી બાઇકોને તમે વિડીયો ઉતારી અને ઉતારો, ચોક્કસપણે ઉતારો અને આનો જવાબદાર પણ. એટલું અંદર નતું ક્યાંથી આવ્યું.